કેટલીક વાર મોટી સંખ્યાઓને વાંચવા અને લખવા માટે સંકેતોનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો તમને શું કેટલી વાર સંખ્યાઓ મોટી હોય વાંચવામાં તકલીફ પડતી હશે? હા, પડતી હોય તો શું કરીએ આપણે? તો જો સંકેતનો ઉપયોગ કરીએ. આપણે કેવા સંકેતનો? તો અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ કરશું. જેમ કે કોઈ સંખ્યા છે, આ કોઈ સંખ્યા આપેલ છે, તો આ વિદ્યાર્થી મિત્રો આપણને તકલીફ પડતી હશે, તો આપણે શું કરશું? ચિહ્નનો ઉપયોગ કરશું. તો પહેલા ત્રણ અંક, પછી અલ્પવિરામ, પછી બે બે અંક. શું? પહેલા ત્રણ અંક, પછી બધા બબ્બે બબ્બે અંક અલ્પવિરામ આપણે મૂકીશું. તો આ પદ્ધતિ કઈ કહેવાય? તો ભારતીય પદ્ધતિ કહેવાય. કઈ? ભારતીય પદ્ધતિ. જેમાં એકમ દશક હજાર, પછી અલ્પવિરામ દસ હજાર લાખ, પછી કરોડ દસ લાખ કરોડ, એવી રીતે આવશે. જેમ કે પહેલા એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ. જશું હવે કરોડ, દસ કરોડ. આ સુધી આ પદ્ધતિ કહેવાય છે ભારતીય લેખન પદ્ધતિ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા લેખન આપણે ભારતીય સંખ્યા લેખન કહીએ છીએ. જેમ કે આ સંખ્યાને જોઈએ તો કેટલા અંક છે? છ. તો બે લાખ ચોત્રીસ હજાર ત્રણસો અડતાલીસ. તો પહેલાં ત્રણ અંકે અલ્પવિરામ મૂકવાનો, પછી બે અંકે અલ્પવિરામ મૂકવાનો, પછી કરોડ અલ્પવિરામ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ એક સંખ્યા વધુ આપણે. જેમ કે બરાબર આ સંખ્યા પણ વાંચવામાં તકલીફ પડે છે, તો શું કરશું? પહેલા ત્રણ 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 અંક, પછી બે અંક, પછી બે અંક. તો શું બની? પાંચ જીરો આઠ ચોત્રીસ ત્રણસો બાણું, પાંચ કરોડ આઠ લાખ ચોત્રીસ હજાર ત્રણસો ને બાણું. શું બની? પાંચ કરોડ આઠ લાખ ચોત્રીસ હજાર ત્રણસો ને બાણું. હવે એવી સંખ્યા કોઈ? બરાબર. તો ત્રણ અંક અલ્પવિરામ, બે અંક અલ્પવિરામ, અલ્પવિરામ. તો શું બની? તેત્રીસ લાખ ચોવીસ હજાર ત્રણસો ને તેર. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક બીજી એક ઉદાહરણ વધારે જોઈ લઈએ એટલે આપણને યાદ રહી જાય. વાંચવાની તકલીફ પર શું કરશું? અલ્પવિરામ મૂકશું. ત્રણ, પછી બે બે બે. તો શું હોય? સાત કરોડ સત્યાવીસ લાખ પાંચ હજાર બાસઠ. બરાબર વિદ્યાર્થી મિત્રો, મિત્રો હવે જોઈએ નંબર એક. અલ્પવિરામ મૂકવાના છે તો શું કહ્યું? જમણી બાજુ ત્રણ અંક છોડી પછી બબ્બે બબ્બે, તો સુડતાલીસ હજાર ત્રણસો ને વીસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ બાદ જમણીથી ત્રણ અંક છોડવાના, પછી અલ્પવિરામ, પછી બંને બે બે અંકે, તો શું હશે? અઠ્ઠાણું હજાર સુડતાલીસ, અઠ્ઠાણું લાખ સુડતાલીસ હજાર બસો ને પંદર. હવે આ જ અંક ત્રીજા નંબરનો, તો ત્રણસો દસ એક બે બે. તો શું આવ્યું? નવ કરોડ છોતેર લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ને દસ. હવે આગળ જમણી બાજુ ત્રણ અંક જવાનું, ડાબી બાજુ જવાનું. ચલો શું આવ્યું? ત્રણ કરોડ ચાર લાખ અઠાવન હજાર જીરો ચોરાણું. તો સૌથી મોટી કિંમત આપણે શોધી શકીએ. જુઓ આ બંનેમાંથી બધી મોટી સંખ્યા કઈ?
બધી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ? તો જો સૌથી વધારે અંક કયા સરખા અંકો આ બંને સંખ્યા અંકો? તો સરખા અંકોમાં જુઓ નવ છે આ ત્રણ, તો સૌથી મોટી સંખ્યા કઈ? આ ત્રીજા નંબરની સૌથી મોટી સંખ્યા. સૌથી નાની સંખ્યા કઈ? પાંચ અંકની નાની સંખ્યા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં જમણી બાજુ એકથી એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પહેલાં સૌ પ્રથમ કઈ એકમ છે? એકમ. ત્યારબાદ આવશે દશક, પછી સો, પછી હજાર, અને મિલિયન. બરાબર, મિલિયન એ કહેવાય છે હજાર વખત હજાર, એક મિલિયન. એટલે શું? હજાર લખવાના, એ પણ કેટલી વખત હજાર? બીજી વખત હજાર, તો એક મિલિયન થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક મિલિયન એટલે જુઓ કેટલા શૂન્ય? છ. એક મિલિયનમાં કેટલી શૂન્ય હશે? છ શૂન્ય, એકના પાછળ. બરાબર, તો એકમ, દશક, સો, હજાર. બરાબર, હવે દસ હજાર ના લાખ, દસ લાખ. બરાબર, આપણે દસ લાખ કહીએ છીએ, પણ મત કે તે વંચાશે જુઓ ત્રણ ત્રણ અંકે જમણી બાજુથી મૂકતા રહીશું. તો એક મિલિયન એટલે કે દસ લાખ. એક મિલિયન એટલે શું થશે? દસ લાખ, યાદ રાખવું. એક મિલિયન એટલે દસ લાખ, જેમાં ભારતીય પદ્ધતિમાં જમણી બાજુ ત્રણ, પછી બબે બે અંક છોડીએ છીએ, અને આંતરરાષ્ટ્રીયમાં ત્રણ ત્રણ અંક છોડવાના. કેટલા અંક છોડવાના? ત્રણ ત્રણ અંક છોડવાના. તો દસ લાખ એટલે એક મિલિયન થાય. તો સો મિલિયન એટલે એક કરોડ. કેટલા કરોડ? એક કરોડ. એક કરોડ એટલે સો લાખ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ એ બહુ મોટી સંખ્યાઓનો માં ઉપયોગ થાય છે. એક લાખ કરતાં વધુ સંખ્યાને વ્યક્ત કરવા માટે તો શું છે? એક લાખ કરતાં વધુ સંખ્યા વ્યક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ વપરાય છે. બરાબર, તો જોઈએ કે એક એક બિલિયન એટલે એક હજાર મિલિયન થાય. બિલિયન એક હજાર મિલિયન થશે. ઉદાહરણ 50, 800, 1, 592. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ કઈ રીતે વંચાય તે જોઈએ. તો કેવી રીતે વંચાય? 50, 801, 592. તો 50,801,592. શું છે? 50,801,592. એ રીતે બીજો દાખલો જોઈએ. 4, 75, 72, 01 આ એક અંકની સંખ્યા છે. બરાબર, કેટલા અંકની છે તો જોઈએ? 3, 2, 5, 2, 7 અંકની સંખ્યા છે. તો 3, 3 અને 1
तो भाग पड़िए त्रण त्रण अने एक तो 4,755,201 एवी रीते बीजी संख्या जोईए आपणे सी 49 तो 3 3 18 तो चलो 18,950,449 तो कई देवान चाहिए 18,950,49 નંબર 3 જોઈએ તો શું 10,281,083 10,281,083 નંબર 4 વિદ્યાર્થી મિત્રો 3 2 1 તો શું થયું 3,281,985 શું વંચાશે 3,281,985 જો વિડીયો ગમે હોય તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો